હાલ રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાખોરી અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના આઝાદ ચોકમાં ઈંડા લારીના સંચાલક યુવાનની હત્યા થઈ છે. છરીના ઘા ઝીકી મુસ્લિમ યુવાનનું ઠીમ ઢાળી દેવાયું છે. મૃતકનું નામ જુનેદ ઉર્ફ રિંકલ રમઝાનભાઈ કચરા છે. આરોપીઓમાં અરબાઝ રુસ્તમ શેખ અને રિયાઝ સુમરા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ પૈસાને લેતી દેતીમાં બન્યા હોવાની શક્યતાઓ છે. ગાંધીગ્રામ પીઆઈ વસાવા અને પીએસઆઈ ડોડિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈંડાની લારી ચલાવતા જુનેદ ઉર્ફ રિંકલ અને તેના પિતા બંને રેકડીએ હતા ત્યારે આરોપીઓ આવ્યા અને છરીના ઘા ચીક્યા હતા. બનાવમાં મૃતકના પિતા રમઝાનભાઈને પણ સામાન્ય ઈજા પહોંચી છે. મૃતકને બેભાન હાલતમાં રિક્ષામાં સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.